હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજ મોડું થઈ ગયું આપો, ને પિંકુ બેન એને થઈ આવ્યા રસ્તામાં. પછી મેં હું થોડીક ગાડી અકાલી દીધી હું, પછી ત્યાં જઈને ઉતરવું. એ ફૂલ પાસ ગાડી અકાવીને જવા દીધી. પછી હું અહીંયા આવતો ને, હવે પછી મેં લોક ચાલુ કરી દે. હું અવારમાં હું હોય ટૂંકમાં એવું બીઠા હોય, ને પછી આ બધું થાય એટલે આપણે એને લાગે કે હું અવાજ નો નીકળે અંદરથી. આવું ધીમે 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 અવાજ નીકળે તો હું થોડુંક કરું છું આમ, કે થોડોક અવાજ નીકળે એમ. તો પાણી વાણી પીને હમણાં એક્સરસાઇઝ કરશું એટલે અવાજ નીકળશે. ચાલો પહેલાં આ કરવાનો, પછી આ કરવાનું, પછી ઓલું કરવાનું, પછી ઓલું કરવાનું, એકદમ લાઈનમાં જતું જવાનું ટૂંકમાં એમ. છે હેલો ગાઈસ, તો આ છે મારો ભાઈ અને અમે આવ્યા છીએ રિક્વેસ્ટ નાસ્તો કરવા. છે હું તો દરરોજ આવું, આ ભાઈ આપણા મહેમાન છે. મહેમાન શું કરો, નાસ્તો કરશો તમારો? નાસ્તો તમે જે કરાવો હોય નાસ્તો કરીએ. ચા ચા તો પીધી લેવાનું છે. બહુ મોટી નહીં છે, એક લઈ એક જ. હા એક હું એક હું કહી દઈએ. ચરિયર ન હાલે પાણી લઈ જતો ચુમ્માલી 55. હેલો, પાર્સલ હે, પાર્સલ હે. જો પાણી હેલો ગાઈસ, તો મને મૂડ ઓફ છે કેમ કે હું મેની મસ્ત છે. હું 2 વાગ્યાની હું તૈયાર થઈને બેઠી છું. મહેમાન એવા હતા જમીને, મહેમાન ગયા જમારવાના દીધી. અને શું કહેવાય કે પૂજા તો ઘર હતી નહીં, બાલીને મજાનો તે લઈ શું દીધી. અને 2 વાગે જમવાનું, મતલબ મહેમાન ગયા પછી હું તૈયાર થઈ, અને તૈયાર થઈને મસ્ત આમ બેસીને એટલે લાઇટે ગઈ અને વરસાદ એટલો ફૂલ ચાલુ કે વાત પૂછોમાં. તો 3 કલાકથી હું સાડી પહેરીને બેઠી છું અને મને મજા આવે છે, મને કમ્ફર્ટેબલ એ લાગે છે. તો શું કહેવાય કે કેવી લાગું છું? સાડી પહેરીને પણ મને કમ્ફર્ટ લાગે છે સાડીમાં યાર. આમ કેવાય ને કે બેસ્ટ આઉટફિટ, આમ ચાલવામાં તકલીફ પડે પણ આમ શું કહેવાય, ઇન્ડિયન બધા આઉટફિટ હોય ને કમ્ફર્ટેબલ જ હોય. તમારું શું કહેવું છે? ઇન્ડિયન આઉટફિટ હોય એ બધા કમ્ફર્ટેબલ હોય કે ના હોય, મારું કહેવાનું એવું છે. બાકી જીન્સને એ બધી કમ્ફર્ટેબલ કહેવાય, ક્યારેક ક્યારેક ટ્રાઉઝર એ કહેવાય, પણ આમ કહેવાય ને કે એ ફિટિંગ હોય ને એટલે ના મજા આવે. બધું ખુલ્લું ખુલ્લું હોય તો મજા આવે. તો મજા આવે છે. 3 કલાકથી સાડી પહેરીને બેઠી છું, એકાદી એક વિડીયો નથી બનાવ્યો અને 1-2 વિડીયો બનાવ્યા પણ નથી મજા આવતી. સો યા, કાંઈ શૂટ નથી કર્યું તો મને વિચાર નથી કે આજે હું વ્લોગ નાખું. હું જોઈએ. સો હેલો ગાઈઝ, આજના વ્લોગમાં કાલે કંઈ શૂટ કર્યું નહોતું કેમ કે કાલે આખો દિવસ લાઇટ નહોતી. મહેમાન એવા ત્યારે લાઇટ નહોતી, પછી રાતે તો સાવ લાઇટ નહોતી. રાતે 9 વાગે લાઇટ આવી, પછી શું કહેવાય કે 9 વાગ્યા પછી કંઈ શૂટ નહોતું કર્યું મારું. મેં લાસ્ટ શૂટ કર્યું હતું જ. પછી લાઈટ આવ્યા પછી જમવાનું બનાવીને તે ખાઈને સુઈ ગયા, એટલે કોઈને યાદ જ ના આવ્યું કે વ્લોગ શૂટ કરવાનો છે. તો અત્યારે મને યાદ, અત્યારે જોયો તો મેં કીધું વ્લોગ બહુ નાનો થઈ ગયો છે. અને ના સારું કહેવાય, આજે બી પ્લાન થયો હતો અને આજે ન જવાનું. ખબર નહીં, સિચ્યુએશન જ નથી બનતી જવાની. આજે અમે દાતાર જવાના હતા પણ ન જઈએ કા, અને બહાર થઈ ગયા અત્યારે ઉઠવામાં જ. મને તો કંઈક ને કંઈક રીઝન એ જ છે કે હું બહુ મોડી ઉઠું છું એટલે બ્લોગ ના આવે છે.
અને જે ના થવું જોઈએ. એટલે જ્યારે હું મોડી ઉઠું ને ત્યારે વ્લોગ લેટ આવે, જ્યારે હું વહેલી ઉઠું ને ત્યારે હું જીમમાં જાઉં છું, એટલે જીમમાં જાઉં ને ત્યારે વ્લોગ લેટ નથી આવતો. આજ તો રવિવાર છે એટલે જીમમાં જ ન જવાનું હોય, આજ તો રજાનો દિવસ કહેવાય. તો ચલો હું ટ્રાય કરીશ પૂરેપૂરી કે સિચ્યુએશન્સને સંભાળીને વ્લોગ શૂટ કરી શકાય, અને લાઈક કાલ આખો દિવસ વરસાદ હતો, સબસ્ટેશન બદલાવા હજી ચાલુ જ છે, કારણ સબસ્ટેશન બદલાવા આવ્યા એટલે આખો દિવસ કાલ લાઈટ નહોતી. તો ફોનમાં ચાર્જેય નહોતું મારા, આ ફોનમાં ચાર્જ નહોતું, આ ફોનમાં થોડુંક હતું. તો હું કાલે તૈયાર થઈને બેઠી હતી સાડી પહેરીને કે હું વિડીયો બનાવું. લાઇટે મતલબ અંધારું થઈ ગયું હતું વરસાદના લીધે, વરસાદે આવતો હતો અને ઓલી લાઇટે નહોતી અંદરની. તો મેં કીધું કેમ મારે બનાવવું, કોઈ ઓપ્શન જ નહોતું. પછી હું લાઈવ થઈ હતી થોડીક વાર, યાદ હોય તો જે લોકો ઇન્સ્ટામાં ફોલો કરે ને ખબર છે. પછી લાઈવ થઈ અને પછી બસ સાડીમાં વિડીયો એટલો બધો શૂટ ન થયો, લાઇટ આવી તો પછી એટલો બધો હું મૂડ ના રહી આપણો તૈયાર થઈને બેઠા હોય ક્યારના, તો પછી વિડીયો ના બનાવ્યા. અને કાલનું મેકઅપ કે મહેનત બધી પાણીમાં, કાલ લાઇટ નથી વરસાદી હતો. તો ઠીક ચલો સોરી, હજી હું દિલથી સોરી કહું છું. અને આજે હું વધારે શૂટ કરવાની ટ્રાય કરું છું ને આજનો લોક બહુ મસ્ત આવશે, જોજો. ચલો બાય બાય, ખુશ રહો, ખુશ રાખો અને આવી રીતે જ પ્રેમ આપતા રહ્યો. ટાટા.